રવિવારે મોરબીમાં ઝૂલતા પુલની દુર્ઘટના થઈ હતી, જેમાં મોટી સંખ્યામાં લોકોના મોત થયા છે, ત્યારે મૃતકોને નિઃશબ્દ શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ છે. તો સુરતમાં આવેલી વિદ્યાકુંજ શાળા દ્વારા મોરબીમાં બનેલી ગોઝારી દુર્ઘટનામાં મૃતકોને શ્રદ્ધાંજલિ આપી હતી. 150 મિનિટનું મૌન પાળીને શાળા દ્વારા અનોખી રીતે નિઃશબ્દ શ્રદ્ધાંજલિ અપાઈ હતી. એક કાગળમાં રામ નામ મંત્ર લખાયો હતો અને આ કાગળને શ્રદ્ધાંજલિ કુંભમાં અર્પણ કરાયું હતું અને હવે શ્રદ્ધાંજલિ કુંભને મચ્છુ નદી ખાતે લઈ જઈ અર્પણ કરાશે. સુરતના પાલનપુર જકાત નાકે ખાતે આવેલી વિદ્યાકુંજ શાળામાં યોજાયેલી મોરબીના મૃતકોની શ્રદ્ધાંજલિ આપવા માટે મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. ગઈકાલે મોરબી શહેરમાં મચ્છુ નદી પર જે ઝૂલતો બ્રિજ હતો એ તૂટી ગયો અને એમાં 100 જેટલા લોકો મૃત્યુ પામ્યા છે. તેને સખત આઘાત અનુભવીએ છીએ અને એ મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા માટે, એમના પરિવારજનોને સાંત્વન આપવા માટે અને જે એર હોસ્પિટલમાં છે તે જલ્દી સ્વસ્થ થાય એ માટે અમે 151 મિનિટની મૌન પ્રાર્થનાનું આયોજન કર્યું છે. આ સમયે અહીંયા જે કોઈ આવશે એ પોતે બેસીને મંત્ર જાપ લખશે અને મંત્ર શબ્દ કુંભ અમે જે મૂક્યો છે એમાં અર્પણ કરશે. આ કુંભ અમે મચ્છુ નદીમાં પધરાવીશું. જે ગોદમાં આ મૃતકોને સમાવ્યા છે એમને શાંતિ મળે એ માટે અમે આ મંત્ર જાપ છે એ મચ્છુ નદીના પર કરશું.